જગત જનનીમાં ઉમિયાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા માં ઉમિયાના મંદિરનું 2 દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની 11,111 બહેનોએ જ્વારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. સમગ્ર અમદાવાદના 48 વિસ્તારોમાંથી આવેલી 20,000થી વધુ બહેનો જ્વારા યાત્રામાં ભાગ લીધો. જ્વારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 131 એમટીએસ બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પધારી હતી, જેમાંથી 11,111 બહેનોએ જગત જનનીમાં ઉમિયાની ઉપાસનાના ભાગરૂપે જ્વારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ જ્વારા યાત્રા સાથે વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના 108 કળશની યાત્રા પણ સાથે જ નીકળી હતી. ત્યારે સાંજે દાતાશ્રીઓનું પણ યોજાયું હતું ધસારું, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધાણાણી પણ ઉપસ્થિત રહ્યા. 11,000 બહેનોએ ઝવેરા અને 108 કળશ કે જે સમગ્ર વિશ્વની અંદર એનું પૂજન થઈ અને ગઈકાલે અહીંયા પહોંચ્યા હતા, એ તમામ કળશો સાથેની એક ભવ્ય શોભાયાત્રા આજે બપોરે 2 કલાકે નીકળી હતી. લગભગ 4 વાગે વિશ્વ ઉમિયાધામમાં પહોંચી હતી. ત્યારે એક એવો અદ્ભુત નજારો કે ઉપરથી કદાચ બ્રહ્માંડમાંથી મા ઉમિયા પણ એના દર્શન કરતી હોય ત્યારે એવો એક નજારો રચાયો હતો. આજે એ બહેનોએ જે શોભાયાત્રા કાઢી ત્યાર પછી અહીંયા જગતજનની મા ઉમિયાનું, ગણપતિ દાદાનું અને બટુક ભૈરવનું જે ચલ પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એની અંદર તમામ ભાવિક ભક્તો જોડાયા. કળશનું